હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દાલ વડી. નાની માની સ્પેશિયલ દાલ વડી છે તો તે બનાવશું. તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું. આ દાલ વડી માટે આપણે ચણાની દાળ લીધી છે ને એને મેં પલાળી લીધેલી છે. 3 થી 4 કલાક એને પલાળવાની છે. હવે એને આપણે પીસી લઈશું, મિક્સરમાં ક્રશ કરી લેવાની ને કરકરી રાખવાની, એને આવજની ક્રશ કરી લેવાની, પાણી બધું કાઢી નાખવાનું, પછી ક્રશ કરવાનું. હવે એમાં આપણે એક કાંદો નાખી દઈશું, મોટો એક કાંદો લીધેલો છે. એમાં ધાણા નાખશું 1 ચમચી. એક ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું, 1/2 ચમચી ગરમ મસાલો લઈશું, 1/2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું ને ચપટી આપણે હળદર લઈશું ને ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું. હવે આ બધાને આપણે ક્રશ કરી લઈશું. 1/2 ચમચી આપણે આદુ લઈશું, 2 આપણે લીલા મરચા લઈશું, તીખા મરચા લીધા છે, આ મરચી આવે ને એને ટુકડા કરી લેવાના. આ બધું ભેગું આમાં ક્રશ કરી લઈશું એટલે એક સરખું આપણે મસ્ત થઈ જશે. આ આપણું બધું ક્રશ થઈ ગયેલું છે. આવું કરકરું રાખવાનું. બાઉલમાં કાઢી લેશું. આ બાઉલમાં આપણે કાઢી લીધેલું છે. હવે એમાં ચોખાનો લોટ નાખશું, 2 થી 3 ચમચી ચોખાનો લોટ લઈશું બાઇડિંગ માટે, એટલે એનું બાઇડિંગ સરસ આવી જાય એટલા માટે આપણે ચોખાનો લોટ લેવાનો. એને એક સરખું મિક્સ કરી લેવાનું ને હાથેથી વરે ને આપણા વડા એવું કરવાનું. આવી રીતે ટીકી જેવા બની જવા જોઈએ. હજી આપણે થોડોક નાખવો પડતો હોય તો નાખી લેવાનું, કે મને ઢીલું લાગે તો નાખી દેવાનું. આપણું મસ્ત બાઇડિંગ આવી ગયું છે. તેલવાળો હાથ કરવાનો ને પછી એમાં વડા આવી રીતે બનાવી લેવાના ચમથે પીના હાથથી. વડા આપણા આવી રીતે આપણે બધા જ બનાવી લઈશું ટીકી ટાઈપ. હવે આપણે ડાયરેક્ટ તેલમાં તળી લઈશું. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવાના, પણ એક વખત કાચા પાકા કાઢી લેવાના, પછી બીજી વખત તળવાના છે. આને 2 વખત તરીશું. હવે આપણે એક વખત કાઢી લઈશું. બધા એવી રીતે કાચા પાકા તરી લેશું. હવે પછી બીજી વખત નાખશું, જે તરેલા હતા ને એ પાછા નાખીએ છીએ. એને હવે એક બ્રાઉન થાય ને ત્યાં સુધી તરીશું, એકદમ કડક થવા દેવાના બધાને. એને ચમચેથી આવી રીતે ફેરવતું રહેવાનું, હવા થવા દેવાનું. તૈયાર છે આપણા નાની માના દાળ વડા. જો કડક કેવા છે એકદમ, તમને અવાજ આવે ને એવા કડક. એને મેયોનીઝ અને કેચપ ને લીલી ચટણી બનાવીને એની સાથે સર્વ કરેલા છે.